हाउ आर यू? आपने लेक्चर 3 ની અંદર સ્ફટિકલાઇટિસ અને એકમ કોષ વિશે ભણ્યા, બરાબર? અત્યારે હવે આપણે એકમ કોષના પ્રકાર વિશે ભણીશું. તો એકમ કોષના બે પ્રકાર છે, પહેલો આદિ અને બીજો કેન્દ્રિય. તો આદિ એકમ કોષ કોને કહેવાય? તો કે જેની અંદર ઘટક કણો માત્ર ખૂણાના સ્થાન પર હોય, રાઈટ? એટલે ખૂણામાં ધારો કે આ આપણું એકમ કોષ છે, રાઈટ? તો એકમ કોષને ટોટલ કેટલા ખૂણા હોય તમને પહેલા એ આવડવું જોઈએ. તો એકમ કોષને ટોટલ 8 ખૂણા હોય. કયા 8 ખૂણા? તો આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આદિની અંદર ઘટક કણો ખૂણાના સ્થાન પર, એટલે ટોટલ 8 ખૂણા છે. તો ટોટલ કેટલા ઘટક કણો હશે? તો કે 8 ઘટક કણો હશે તેની અંદર, આદિની અંદર, બરાબર. બીજું છે કેન્દ્રિત. કેન્દ્રિત કોને કહેવાય? તો કે એક કે વધુ ઘટક કણો ખૂણાઓ ઉપરાંત અન્ય બીજા સ્થાન પર હોય. એનો મતલબ શું કીધું છે? તો કે ખૂણાઓ ઉપરાંત, એટલે ખૂણાઓ ઉપર તો હશે જ, પરંતુ એના સિવાય બીજા સ્થાન પર હશે. તો એના સિવાય બીજા કયા કયા સ્થાન પર હોઈ શકે? તો કે અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતઃછેડો. એનો મતલબ શું? તો કે અંતઃકેન્દ્રિતમાં શું હોય? તો કે ખૂણાઓ ઉપર તો હોય જ, પણ એની સાથે સાથે જે એકમ કોષ છે એના કેન્દ્રની અંદર પણ હશે. તો એને આપણે શું કહીએ? અંતઃકેન્દ્રિત. કે ખૂણાઓ ઉપરાંત એક ઘટક કણ અંતઃકેન્દ્રમાં ધરાવતા હોય છે, અને એ ઘટક કણો તરીકે શું હોય? તો કે પરમાણુ હોય, અણુ હોય અને આયન હોય. બીજું ફલક કેન્દ્રિત. તો ફલક એટલે શું? તો કે ફલક એટલે બાજુઓ, એટલે કે ખૂણાઓ ઉપરાંત ઘટક કણ બીજા ક્યાં હશે? ફલકો ઉપર. તો એકમ કોષમાં ટોટલ કેટલી ફલક હોય? તો કે 6 ફલક હોય. કઈ કઈ? તો કે ઉપરની, નીચેની, 2, 3, 4, 5 અને એની પાછળની 6. એટલે ટોટલ ફલકો કેટલી થઈ ગઈ? તો કે 6 થઈ, બરાબર. ત્રીજું અંત. અંત એટલે શું? તો કે છેડો. તો આની અંદર શું યાદ રાખવાનું? તો કે ખૂણાઓ ઉપર તો હશે જ, પરંતુ એના સિવાય બે વિરુદ્ધ ફલકો ઉપર હશે. બે વિરુદ્ધ ફલક કીધું છે. એનો મતલબ શું? તો કે ઉપર હોય તો નીચે હોય, આગળ હોય તો પાછળ હોય, મતલબ બે જ ફલક પર. એ ફલક કેવી હોવી જોઈએ? તો કે વિરુદ્ધ હોવી જોઈએ, રાઈટ? ખૂણાઓ ઉપરાંત એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ એવા બે ફલકના કેન્દ્ર ઉપર હોય છે. હવે તમને લોકોને બીજી એક વસ્તુ આવે છે કે આદિ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિતની અંદર ટોટલ કેટલા પરમાણુઓ હોય? તો કે આદિમ છે, બરાબર. આદિમની અંદર ઘટક કણો ક્યાં હોય? તો કે એના ખૂણાઓ ઉપર, રાઈટ? પણ એ ખૂણાઓ કેટલા છે? તો કે ટોટલ કેટલા ખૂણા હોય? તો કે 8 ખૂણા હોય. બીજી એક વસ્તુ, જે એક ખૂણો છે ને, એક ખૂણો બીજા કેટલા એકમ કોષના કોન્ટેક્ટમાં હોય? તો કે બીજા 8ના કોન્ટેક્ટમાં હોય. એટલે શું થાય? તો કે એક ખૂણો બીજા 8ના કોન્ટેક્ટમાં હોય. એટલે આદિમની અંદર ટોટલ પરમાણુ કેટલા થઈ ગયા? 1, રાઈટ? આ 8 શું થઈ ગયા? કટ. એટલે 8 ખૂણાઓ હોય અને એક ખૂણો બીજા 8ના કોન્ટેક્ટમાં હોય, એટલે ટોટલ કેટલા પરમાણુ હોય? આદિમની અંદર 1 હોય, રાઈટ? અંતઃકેન્દ્રિત ની વાત કરીએ તો અંતઃકેન્દ્રિતમાં ક્યાં હોય? તો કે ખૂણાઓ પર તો હોય જ, પણ ખૂણાઓ ઉપરાંત ક્યાં હોય? તો કે અંતઃના કેન્દ્રમાં. તો ખૂણાઓ ઉપર કેટલા હોય? તો કે 1. તમે આદિમમાં ભણ્યા ને કે 8 ખૂણા, 1 ખૂણો 8ના કોન્ટેક્ટમાં હોય, એટલે ખૂણાઓ પરના કેટલા? 1 વત્તા બીજો ક્યાં હોય? તો કે અંતઃના કેન્દ્રમાં, એટલે જે એકમ કોષ છે એની મિડલની અંદર. તો મિડલની અંદર અંતઃના જે કેન્દ્રમાં હોય એ કેન્દ્રવાળો કણ કોઈને પણ ટચ નથી કરતો. એનો મતલબ કે એ એક આખો અણુ હોય, રાઈટ? તો એ એક અને ખૂણાઓ પરનો એક, એટલે અંતઃકેન્દ્રમાં ટોટલ કેટલા હોય? તો કે 2 હોય, રાઈટ? ફલકની વાત કરીએ તો ફલકમાં ક્યાં હોય? તો કે ખૂણાઓ ઉપર તો હોય જ, એટલે ખૂણાઓના ટોટલ કેટલા? 1 પ્લસ ફલક કેટલી છે? તો કે ટોટલ કેટલી ફલક હોય? 6 ફલક હોય, રાઈટ? પણ એક ફલકની જોડે બીજો એક એકમ કોષ જોડાયેલો હોય. એનો મતલબ કે આ જે એક ફલક છે ને, એની બે સાઈડ એકમ કોષ હોય. એટલે એક જે બાજુ છે એ બાજુ બે એકમ કોષને કવર કરે, રાઈટ? એટલે ટોટલ ફલક કેટલી? તો કે ટોટલ ફલક કેટલી? તો કે 6. એક ફલક કેટલાને કવર કરે? તો કે 2ને કવર કરે. એટલે ટોટલ ફલકમાં કેટલા થયા? 3. કેમ? તો કે ટોટલ 1, 2, 3, 4, 5 અને 6 ફલક હોય, બધામાં હાફ હાફ હોય. કેમ? તો કે હાફ પરમાણુ આ બાજુ આ એકમ કોષમાં હોય તો બીજો ફલકની બીજી સાઈડ હોય, રાઈટ? એટલે ટોટલ કેટલા થયા? ફલક પર 3 અને ખૂણાઓ પર હોય, એટલે ટોટલ 3 વત્તા 1 બરાબર કેટલા થાય? તો કે 4 થશે, રાઈટ? આવડશે તમને લોકોને? આદિમ, આદિમ એટલે ખૂણાઓ ઉપર 1 હોય, પછી અંતઃકેન્દ્રિત, અંતમાં ટોટલ કેટલા હોય? 2. અને ત્રીજું સેના વિશે ભણવાનું છે? ફલક વિશે, રાઈટ? ફલકમાં કેટલા હોય? 4. આપના સિલેબસમાં આ 3 વિશે તમારે ભણવાનું છે, રાઈટ? ચલો નેક્સ્ટ, સ્ફટિક પદ્ધતિઓ. તો સ્ફટિકની કેટલી પદ્ધતિઓ છે ટોટલ? તો કે ટોટલ સ્ફટિકને છે ને
સ્ફટિક સિસ્ટમ વિશે ભણવાનું છે. કઈ કઈ સાત? તો કે સમદબનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બક, રોમ્બિક, સસ્કોણીય, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક, રાઈટ? બીજી એક વસ્તુ, તો એમાં મેં તમને લોકોને કીધું કે 14 પદ્ધતિઓ છે. તો 14 પદ્ધતિ કઈ રીતે થાય? તો કે આ જે સમદબીય છે ને ક્યુબિક, એની અંદર ટોટલ 3 રીતે હોઈ શકે. આદિ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત, એટલે એકની અંદર જ પાછા 3 છે. આદિમ એટલે તો કે સમદબનીયમાં 3 રીતે હોઈ શકે. પહેલું છે આદિમ, એટલે ખાલી ખૂણાઓ પર હોઈ શકે. બીજું છે તમારું અંત, એટલે તો કે ખૂણાઓ ઉપરાંત એના કેન્દ્રમાં પણ હશે. અને ત્રીજું કયું છે? ફલક, એટલે ખૂણાઓ ઉપરાંત એની બાજુ પર પણ હશે. એવી જ રીતે ચતુષ્કોણીયમાં ટોટલ કેટલી રીતે થઈ શકે? તો કે 2 રીતે, આદિમ અને અંતઃકેન્દ્રિત. પછી રોમ્બોહેડ્રલમાં કેટલી રીતે? તો કે 4x4. રોમ્બોહેડ્રલમાં 4x4 પ્રકારે અરેન્જમેન્ટ હોય છે. કઈ 4? તો કે આદિમ બી હોય, અંતઃકેન્દ્રિત બી હોય, ફલક પણ હોય અને અંત પણ હોય. ષષ્ઠકોણીયમાં ખાલી એક જ હોય આદિમ, એટલે ખાલી ખૂણા ઉપર. સેમ રોમ્બોહેડ્રલમાં પણ આદિમ હોય. મોનોક્લિનિકમાં તો કે આદિમ અને અંત, અંત એટલે છેડાવાળી, બરાબર. અને ટ્રાઇક્લિનિકની અંદર ખાલી આદિમ. એટલે તમે આને ગણશો તો ટોટલ કેટલી પદ્ધતિ થશે? 14 પદ્ધતિ થશે, બરાબર. ચલો હવે સમદબનીયમાં જે ધારો, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી કે ટોટલ કેટલી ધારો હોય, 3 ધાર એ બી અને સી અને 3 ખૂણા મળ્યા હતા આલ્ફા બીટા ગેમા. તો સમદબનીયમાં ત્રણે ત્રણ ધારની લંબાઈ કેવી હશે? સરખી. ત્રણે ત્રણ ખૂણાઓ સરખા હશે. અને કેટલા ડિગ્રીના? 90 ડિગ્રીના. એના ઉદાહરણ છે NACL, CUN, ZNS. પછી છે ચતુષ્કોણીય. ચતુષ્કોણીયમાં શું કીધું છે? એ ઇઝ ઇક્વલ ટુ બી, નોટ ઇક્વલ ટુ સી. એનો મતલબ કે એ અને બી સરખા હશે અને સી એનાથી અલગ હશે. પછી આલ્ફા બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 90, મતલબ ત્રણે ત્રણ ખૂણાઓ 90 ડિગ્રીના. એના ઉદાહરણ છે સફેદ ટીમ, SNO2 એન્ડ TiO4. નેક્સ્ટ છે ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિકમાં આલ્ફા, એ નોટ ઇક્વલ ટુ બી, નોટ ઇક્વલ ટુ સી, મતલબ કે ત્રણે ત્રણ ધારની લંબાઈ અલગ અલગ હશે, એક જેવી હોય નહીં. એન્ડ બટ ખૂણાઓ કેવા હશે? સરખા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. અને એના ઉદાહરણ છે રોમ્બિક સલ્ફર, એન KNO3 અને BASO4. નેક્સ્ટ છે ષષ્ઠકોણીય. એમાં ધારની લંબાઈ તો કે એ ઇઝ ઇક્વલ ટુ બી, નોટ ઇક્વલ ટુ સી, મતલબ એ ને બી સરખા અને સી સરખા નથી. ખૂણાઓની અંદર આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 90, બટ ગેમા કેટલો છે? તો કે 120. એના ઉદાહરણ છે ગ્રેફાઇટ, ZNO એન્ડ CVS. રોમ્બોહેડ્રલ, એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી, ત્રણે ત્રણ ધારોની લંબાઈ સરખી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90. આલ્ફા બીટા 90 છે પણ ગેમા 90 નથી. એના ઉદાહરણ CaCO3, કેલ્સાઇટ, સિનેબાર, HGS. મોનોક્લિનિકની અંદર આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ, સોરી, એ નોટ ઇક્વલ ટુ બી, નોટ ઇક્વલ ટુ સી, મતલબ ત્રણે ત્રણ ધાર સરખી નથી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90, એટલે આલ્ફા અને ગેમા 90 છે બટ બીટા 90 નથી. મોનોક્લિનિક સલ્ફર, Na2SO4 ઇન્ટુ 10H2 એના ઉદાહરણ છે. અને લાસ્ટમાં છે ટ્રાઇક્લિનિક. ટ્રાઇક્લિનિકમાં એ નોટ ઇક્વલ ટુ બી, નોટ ઇક્વલ ટુ સી, ત્રણે ત્રણ ધારો કેવી છે? અલગ અલગ. અને ત્રણે ત્રણ ખૂણાઓ પણ 90 ડિગ્રીના નથી, એટલે આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. અને એના ઉદાહરણ છે K2Cr2O7, H3PO3, CuSO4 ઇન્ટુ 5H2O. થેન્ક યુ.